આયોજન કરવામાં આવ્યું હતું. લાલજી પાનસુરિયાએ યોગના વિવિધ આસનોને શિલ્પમાં કંડાર્યા હતા, જેનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. વિશ્વ યોગ દિવસે યોગ શિલ્પકાર પ્રદર્શનને નિહાળવા માટે અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી આવ્યા હતા અને શિલ્પકારની કલાકારીને બિરદાવી હતી. '87 થી આ ફિલ્ડમાં હતો, પણ વચ્ચે અભ્યાસ પછી મારે ફિલ્ડ બદલવાનો વાર આવ્યો હતો. પણ ગયા વર્ષે મને રાજ્ય સરકાર દ્વારા જે ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો 16-17નો, એના પછી મને એમ થયું કે ભાઈ મારામાં જો સરકાર એટલી કાળજી રાખી શકતી હોય તો મારામાં જે કલાકાર છે સુપ્ત અવસ્થામાં જે 3 દાયકાથી સૂતો છે એને મારે ફરીથી જગાડવો જોઈએ. આમ કહું તો હું 87થી યોગ ઉપર જ મારા બધા તમામ શિલ્પો બનાવતો હોય, અને જ્યારે મારી લાઈફનું આજે વર્લ્ડ યોગ દિવસના દિવસે અને યોગ આધારિત જ્યારે શિલ્પનું પ્રદર્શન હોય ત્યારે મને ખરેખર ખુશી છે. અને ખાસ કરીને જે અમદાવાદની કલાપ્રેમી જે જનતા છે, મારા અનુભવ બહારની વસ્તુ છે કે એટલો સારો રિસ્પોન્સ આપે. અને આ પ્રદર્શન 21, 22 અને 23 3 દિવસ માટે છે. અને મહેનતની વાત કરીએ તો એ લાકડું કયું છે, કલાકાર કેવા છે, એની ઉપર ખૂબ આધાર રાખતો હોય છે. પણ સામાન્ય રીતે આપણે ગણીએ તો 10 થી 12 દિવસે એક શિલ્પ બનાવી શકતા હોય છે. અને ખાસ કરીને એમાં લાકડાની પસંદગી, એના રેસા અને કેવી રીતે કટિંગ કરવું એ ખૂબ મહત્ત્વનું હોય છે. હું જે સ્કલ્પચર બનાવું, મારે લગભગ 16-17 જે મેં સ્કલ્પચર છેલ્લા 7 થી 8 મહિનામાં જે બનાવ્યો, આમ તો 1.5 વર્ષથી કરું, પણ જે આજે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે લગભગ 7-8 મહિનાની મહેનત બહાર મૂકવામાં આવ્યા છે. પોતાના માટે એવું કહેવું તો ઠીક નથી, પણ શિલ્પની ભાષામાં ને બાકીના જે સ્કલ્પટરો છે એની ધ્યાનમાં પણ હું અત્યારે સૌથી ફાસ્ટ કારવાર તરીકે ગણવામાં આવું. સામાન્ય કલાકાર જે હોય છે એ લગભગ એક સ્કલ્પચર માટે 3 મહિના 4 મહિના લેતા હોય છે, જ્યારે મારે એ 4 થી 5 દિવસમાં સમયમાં હું એ પૂરું કરી શકું છું. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડૉક્ટર હેમંત કોશિયાએ